नमस्कार विभिन्न गुजराती ना फटाफट समाचार में आपनु स्वागत छे। आओ ना के एक नजर आज ना महत्वना 10 समाचार पर। अयोध्या में भव्य राम मंदिर निर्माण माटे मुरारी बापू ए करी 5 करोड़ रुपया ना दानी जाहेरात। अयोध्या में भव्य राम मंदिर निर्माण माटे मुरारी बापू ए 5 करोड़ ना दानी जाहेरात करी छे। महुआ तलका जरा सा गामे पिथोरिया हनुमान जी ना मंदिर चाली रहेल कथामां बापू ए दान जाहेर कर्यु हतुं। चित्रकूट धाम ट्रस्ट अने रामकथा ना श्रोता द्वारा अयोध्या राम मंदिर ट्रस्ट ने 5 करोड़ दान मोकलवामां आवशे। આજથી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓનો ઓનલાઈન પ્રારંભ। કોરોના મહામારી વચ્ચે સંક્રમણ વધે નહીં તેવા હેતુથી યુજીસીની ગાઈડલાઈન મુજબ સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસક્રમોની ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે। આજે પ્રથમ રાઉન્ડમાં વિવિધ વિદ્યાશાખાની 26 જેટલી પરીક્ષાઓનો ઓનલાઈન પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ પરીક્ષા એમસીક્યુ પદ્ધતિમાં લેવામાં આવી રહી છે। ગુજરાતમાં સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય। દ્વારકાધીશ મંદિરનું નવીનીકરણ થશે આ સમાચાર વહેતા થતાં જ લાખો શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધાર માટે પુરાતત્વ વિભાગે ડિઝાઇન પણ તૈયાર કરી નાખી છે। સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકાધીશ મંદિરમાં જે જૂની કોતરણી હતી તે મુજબ જ નવીનીકરણ કરવામાં આવશે। ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, ખાનગી શાળાઓએ કર્યો વિરોધ। ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા 23 ઓગસ્ટના રોજ શરૂ થશે। 23 ઓગસ્ટના રોજ શરૂ થનાર પરીક્ષા 28 ઓગસ્ટના રોજ પૂરી થશે। આ પહેલા પૂરક પરીક્ષા દર વર્ષે જુલાઈમાં યોજાતી હતી। 12મા ધોરણની કોમર્સની પરીક્ષા માત્ર એક જ દિવસ લેવામાં આવે જે 23 ઓગસ્ટના રોજ થશે। બીજી તરફ ખાનગી સ્કૂલના સંગઠનના પ્રવક્તા દીપક રાજગુરુએ આનો વિરોધ કર્યો હતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવના 2 આરોપી ફરાર। રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ થયેલા 2 ઘરફોડ ચોરી કેસના આરોપીઓ ફરાર થઈ ગયા છે। ઘરફોડ ચોરીના કેસમાં પકડાયેલા બંને આરોપીના કોરોના પોઝિટિવ નીકળતા પોલીસે બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કર્યા હતા, જ્યાંથી બંને આરોપી ભાગી જતા પોલીસ તંત્ર સાથે આરોગ્ય વિભાગમાં પણ ચિંતા પ્રસરી છે। કોરોના કાળમાં નવરાત્રી મહોત્સવ પર પ્રતિબંધની સંભાવના। કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર જ્યાં વધુ લોકો ભેગા થાય તેવી ઉજવણી કરવા પ્રતિબંધ લગાવ્યો છે। આ સંજોગોમાં રાજ્યમાં નવરાત્રીની ઉજવણી પર પણ પ્રતિબંધ મૂકવાની શક્યતા છે, જેના માટે આગામી બુધવારે મળનારી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા થઈ શકે છે। 4 ઓગસ્ટથી રાજ્યની હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ થશે શરૂ। કોરોનાના કહેર વચ્ચે રાજ્યની તમામ કોર્ટ બંધ કરી દેવામાં આવી હતી, જે બાદ વકીલો દ્વારા સતત કોર્ટ ખોલવા માટે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું। તેવામાં આજે ગુજરાતભરના વકીલો માટે સારા સમાચાર છે। 4 ઓગસ્ટથી રાજ્યની હાઈકોર્ટ સહિતની તમામ કોર્ટ શરૂ કરી દેવામાં આવશે। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી નહીં। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે, ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી। સામાન્ય રીતે દર વખતે ઓગસ્ટ મહિનામાં વરસાદ સિસ્ટમ બનતી હોય છે, આ વખતે પણ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। દેશમાં પ્રથમ વખત ડિજિટલ મેપ દ્વારા વડોદરાની શહેરની વસ્તી ગણતરી કરવાનું આયોજન। કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન સદુપયોગ કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્તી ગણતરીની કામગીરી માટે 150 મકાનના બ્લોક સાથેના ડિજિટલ મેપ તૈયાર કરી તેના ઉપયોગથી વસ્તી ગણતરીની કામગીરી કરવાની પૂર્વ તૈયારી પણ પૂર્ણ થઈ ગઈ છે। ઐશ્વર્યાના ફેન્સ માટે ખુશીના સમાચાર, આરાધ્યા અને ઐશ્વર્યા સાજા થઈને ઘરે પહોંચ્યા। કોરોનાને હરાવીને ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। 14 જુલાઈએ સમાચાર આવ્યા હતા કે ઐશ્વર્યા રાય અને તેની પુત્રી કોરોના પોઝિટિવ છે, ત્યારબાદ બંનેને નાણાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આજે બંને સ્વસ્થ થઈને ઘરે ફરતા જલસામાં ખુશીનું વાતાવરણ છવાયું છે। ફટાફટ સમાચારમાં આજે આટલું જ। દેશ વિદેશના અન્ય સમાચાર માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ વિભિન્ન ગુજરાતી પર અને આવતીકાલે ફરી મળીશું તાજા સમાચાર સાથે।